નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીવાર આપનું સ્વાગત છે આજના નવા લેક્ચરમાં. આગળના લેક્ચરમાં આપણે કી ફ્રેમનો ઉપયોગ કરી અને એનિમેશન કેવી રીતે બનાવી શકાય તે જોઈ ગયા છે. આજના લેક્ચરમાં આપણે કેવી રીતે કી ફ્રેમમાં ટાઈમ લૂપનો ઉપયોગ કરી શકાય તેના વિશેની ચર્ચા કરીશું અને એક એનિમેશન ક્રિએટ કરીને પણ જોશું. ટાઈમ લૂપનો ઉપયોગ સામાન્ય રીતે કોઈ ચોક્કસ સમય સુધી કોઈ ચોક્કસ ક્રિયાના પુનરાવર્તન માટે કરવામાં આવે છે. લૂપ એટલે પુનરાવર્તિત થતી પ્રક્રિયા. કોઈ ચોક્કસ ક્રિયાનું અમુક ચોક્કસ સમય સુધી પુનરાવર્તન કરવું, પુનરાવર્તિત થતી પ્રક્રિયા એટલે જ લૂપ. વારંવાર, ઉદાહરણ તરીકે તમે ઘણી વખત જોયું હશે પેલા મેળાની અંદર મોતના કૂવામાં જે ગાડીઓ ગોળ ગોળ ફરતી હોય છે, એ જે ગાડીઓની ગોળ ગોળ ફરવાની પ્રક્રિયા છે, એ ચક્કર છે, એને આપણે લૂપ તરીકે ઓળખી શકીએ છીએ. ઘડિયાળના કાંટા એ 24 કલાક ફરે છે, પણ તેનું ફરવાનું સ્થાન ફિક્સ છે, જે ગોળ રાઉન્ડ શેપમાં ફર્યા રાખે છે. આ પ્રક્રિયાને લૂપ તરીકે ઓળખવામાં આવે છે. કોમ્પ્યુટરમાં કે એનિમેશનમાં પણ આવી કોઈ ચોક્કસ ક્રિયાઓ કરવામાં આવે છે. તમે ઘણી વખત કોઈ કાર્ટૂન ફિલ્મ કે પછી ગેમ, એમાં તમે જોયું હશે કે પક્ષીઓને ઉડવાની ક્રિયા અમુક ચોક્કસ સમય પછી પુનરાવર્તન થાય છે, કે ઝાડમાંથી પક્ષીઓનું નીકળવું, કે પછી ગાડી રોડ ઉપર જતી હોય તો અમુક સમય પછી ચોક્કસ પ્રકારના ઘર કે વૃક્ષ કે કોઈ બીજી ઓબ્જેક્ટ, એ બાબતો રિપીટ થાય છે. આ પ્રક્રિયાને લૂપ તરીકે ઓળખવામાં આવે છે. અહીં આપણે 5 સેકન્ડની સમય અવધિ લેશું, પરંતુ એનિમેશન માત્ર 2 સેકન્ડનું બનાવશું, જેમાં આપણે જે ક્રિએટ કરવાનું છે તે તો માત્ર 1 સેકન્ડનું જ છે. બાકીની બધી જ પ્રોસેસ ડુપ્લિકેટ કી ફ્રેમનો ઉપયોગ દ્વારા થશે. તો આવો જોઈએ કેવી રીતે કી ફ્રેમમાં ડુપ્લિકેટ કી ફ્રેમનો ઉપયોગ કરી ટાઈમ લૂપના ઉપયોગ દ્વારા ચોક્કસ સમય સુધી એનિમેશન ક્રિયાનું પુનરાવર્તન કરી. સૌપ્રથમ આપણે સિન્ફિંગ પ્રોગ્રામને શરૂ કરીશું. વિદ્યાર્થી મિત્રો, તમને યાદ જ હશે આગળના ચેપ્ટરમાં પણ આપણે આ ચર્ચા કરી છે અને ફરી પાછે આપણે એક વખત જોઈ લેશું. સૌપ્રથમ ફાઇલ મેનુમાં જઈ અને પેનલ્સમાં રીસેટ વિન્ડો ટુ ઓરિજિનલ લેઆઉટ ઉપર ક્લિક કરવું જરૂરી છે. કદાચ આગલા એનિમેશન બનાવતી વખતે આપણા સિન્ફિંગમાં આપણે પેનલમાં કોઈ ફેરફાર કર્યો હોય તો આપમેળે ફરી પાછો રીસેટ થઈ જશે અને તેનો દેખાવ આપણે જે સિન્ફિંગ પ્રોગ્રામને નોર્મલ ચાલુ કરીએ છીએ ત્યારે જે હોય છે તેના જેવો આપણને જોવા મળશે. સ્ક્રીનને નાની મોટી આપણી મરજી મુજબ આપણે કરી શકીએ છીએ, ગોઠવણી કરી લેવી જાતે. ત્યારબાદ આપણે ડુપ્લિકેટ કી ફ્રેમનો અથવા તો એનિમેશન ટાઈમ લૂપનો ઉપયોગ કરવા માટે આપણે જે એનિમેશનની શરૂઆત કરવાની છે તેની માટે સૌ પ્રથમ સર્કલ લેયર ઉપર ક્લિક કરવું. સર્કલ લેયરમાં ક્રિએટ આઉટલાઇન બી લાઇન અને ક્રિએટ રિઝ્યુમ બી લાઇન વિકલ્પ પસંદ કરવા. જો ક્રિએટ સર્કલ લેયર ઉપર ક્લિક હોય તો આ ક્લિકને કાઢી નાખવી. ત્યારબાદ સર્કલ લેયરને અહીં ડ્રો કરવાનું છે. એક વખત સર્કલ લેયર ડ્રો થઈ ગયા બાદ તમે ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે, ફિલ કલરની સાથે આપણને બોર્ડર કલર પણ જોવા મળે છે. સર્કલ લેયરને જે જગ્યાએથી એનિમેશનની શરૂઆત કરવી છે તે જગ્યાએ ગોઠવશું. આપણે અહીં એક એવા એનિમેશનની કલ્પના કરીએ છીએ જ્યાં આ એક બોલ છે જે અહીંથી બાઉન્સ થઈ અને આ દિવાલ સાથે અથડાય છે, ત્યારબાદ એ અહીં અથડાશે, ત્યારબાદ અહીં અથડાય અને ફરી પાછું તે તેનું મૂળ સ્થાન ગ્રહણ કરશે. આ પ્રકારનું આપણે એક એનિમેશન ક્રિએટ કરવા માંગીએ છીએ તો આપણે એનિમેશનને બનાવવા માટે સૌ પ્રથમ 0 નંબરની ફ્રેમ પર ક્લિક કરીશું, એનિમેશન મોડ એક્ટિવ કરીશું અને કી ફ્રેમ પરમ પેનલમાં આ જે ચાવી જેવો આઇકોન દેખાય છે તેના ઉપર ક્લિક કરીશું. ત્યારબાદ આપણે તેને માઇનોર મુમેન્ટ 0 સેકન્ડ છે અને જે જગ્યાથી એનિમેશનની શરૂઆત કરવા માંગીએ છીએ ત્યાં ક્લિક કરી અને પ્રથમ કી ફ્રેમને ઉમેરશું, જે જગ્યાએ આપણે એને કોઈ હલનચલન આપવાનું નથી. ત્યારબાદ આપણે જેટલી ફ્રેમ પસાર કરી આપણે આ સર્કલ લેયરને ખસેડવા માંગીએ છીએ તે ફ્રેમ ઉપર ક્લિક કરવું. દાખલા તરીકે અત્યારે હું 6 નંબરની ફ્રેમ ઉપર ક્લિક કરું છું. 6 નંબરની ફ્રેમ પર હવે મારા સર્કલ લેયરની અંતિમ પોઝિશન અહીં રહેશે. એક નવું કી ફ્રેમ ઉમેરીશ પ્લસ આઇકોન ઉપર ક્લિક કરીને. કી ફ્રેમ ઉમેરાઈ જાય
ત્યારબાદ ગ્રીન ડગ ઉપર ક્લિક કરી અને મારું 6 નંબરની ફ્રેમ ઉપરનું સર્કલનું સ્થાન, ત્યારબાદ ફરી પાછું નવું સ્થાન આપવા માટે 12 નંબરની ફ્રેમ પર ક્લિક કરીશ. ગ્રીન ડગનો ઉપયોગ કરી સર્કલ લેયરને હું 12 નંબરની ફ્રેમ ઉપર તેનું અંતિમ સ્થાન આપવા માટે ડ્રેગ કરીને મૂકીશ. ફરી પાછું એક કી ફ્રેમ ઉમેરીશ. ત્યારબાદ 18 નંબરની ફ્રેમ ઉપર, વિદ્યાર્થી મિત્રો અત્યારે હું ક્લિક કરીને 6 નંબરની ફ્રેમ, 18 નંબરની ફ્રેમ પર પહોંચું છું. તમે અહીં ડાયરેક્ટ લખીને પણ 18 નંબરની ફ્રેમ ઉપર પહોંચી શકો છો. યાદ રાખો, ફ્રેમ હોય તો એફ લખવાનું છે, સેકન્ડ હોય તો એસ લખવાનું છે. 18 નંબરની ફ્રેમ ઉપર સર્કલ લેયરનું સ્થાન ફરી પાછું ગ્રીન ડગથી હું ખસેડીને લઈશ અને ફરી પાછો પ્લસ પોઈન્ટ ઉપર ક્લિક કરીશ, એટલે 18 નંબરની ફ્રેમ ઉપર તેનું સ્થાન પહોંચશે. હવે 24 નંબરની ફ્રેમ એટલે કે એક સેકન્ડ, એક સેકન્ડ ઉપર આપણા સર્કલ લેયરનું એટલે કે આપણો જે અત્યારે બોલ આપણે જે ડ્રો કરેલો છે તેનું સ્થાન, જે આપણું પ્રથમ સ્થાન હતું તેનું 24 નંબરની ફ્રેમ પર અંતિમ સ્થાન બનશે. તો તેને ખસેડવાની જગ્યાએ જો આપણે તેને ખસેડશું તો કદાચ શરૂઆતના સ્થાનમાં અને અંતિમ સ્થાનમાં થોડોક માઇનોર આમ તેમ ફેરફાર રહેશે. તો આવું ન થાય એટલા માટે આપણે તેને ખસેડવાની જગ્યાએ જો ડુપ્લિકેટ કી ફ્રેમનો ઉપયોગ કરીએ તો એ ચોક્કસ સ્થાન આવશે અને તેની મૂવમેન્ટ જે જગ્યાએથી શરૂ થઈ હતી તે જ જગ્યાએ ખતમ કરશે. એટલે આપણે અહીં ડ્રેગ કરવાની જગ્યાએ 0 નંબરનું ફ્રેમ વાળું જે આપણો વિકલ્પ છે, પ્રથમ કી ફ્રેમ વાળો, તેને સિલેક્ટ કરી અને ડુપ્લિકેટ કી ફ્રેમ પ્લસ બટનની બાજુનો જે આઇકોન છે તેના ઉપર ક્લિક કરીશું. અને હવે તમે ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે, સર્કલ લેયર ઓટોમેટિક ખસી અને જે આપણું પ્રથમ સ્થાન હતું તે જ જગ્યાએ પહોંચી ગયેલું જોવા મળે છે. અહીં ધ્યાનથી જો વિદ્યાર્થી મિત્રો, પરમ પેનલના કી ફ્રેમના ખાનામાં આપણો ટાઈમ બતાવે છે. 0 નંબરની ફ્રેમ પર એક પણ ફ્રેમ આપણે મૂવમેન્ટ નથી આપેલી એટલે 0 એફ છે. અને પછી આપણે 6 નંબરની ફ્રેમ પર ક્લિક કરી અને 6 ફ્રેમ ખસેડેલું છે એટલે લેન્થ 6 ફ્રેમ બતાવે છે. એટલે દરેક વખતે 6-6 ફ્રેમનો આપણને ગેપ જોવા મળે છે. જેમ્પીનો અર્થ થાય છે અહીં જમ્પ. તમારું સર્કલ લેયર અથવા તો આપણે જે બોલ ઇમેજ કરેલું છે તે ઇમેજ 6 ફ્રેમ સુધી કૂદકો મારે છે એટલે કે જમ્પ કરે છે. અને ડિસ્ક્રિપ્શનમાં છેલ્લી આપણે જે લાસ્ટ ઉમેરેલું છે તેમાં તમને જોવા મળશે ડુપ્લિકેટ, કારણ કે આપણે 0 નંબરની ફ્રેમ વાળું જે પ્રથમ આપણું કી ફ્રેમ હતું તેની ડુપ્લિકેટ લીધેલું છે એટલે ત્યાં જોવા મળશે આપણને ડિસ્ક્રિપ્શનમાં ડુપ્લિકેટ. હવે બીજી સેકન્ડની એનિમેશનની જે શરૂઆત થાય છે તેની માટે 1 સેકન્ડ અને 6 ફ્રેમ, તમે ડાયરેક્ટ લખી પણ શકો છો 1 સેકન્ડ અને 6 ફ્રેમ, એન્ટર કી પ્રેસ કરવાથી અહીં ઓટોમેટિક જોવા મળશે. હવે 6 ફ્રેમનું ડુપ્લિકેટ કરવાનું છે તો તેની માટે ફરી પાછું ડુપ્લિકેટ ક્લિક કરશું. ત્યારબાદ 1 સેકન્ડ અને 12 ફ્રેમ માટે ફરી પાછું 12 નંબરની ફ્રેમ ઉપર ડુપ્લિકેટ ઉપર ક્લિક કરીશું. ત્યારબાદ 1 સેકન્ડ અને 18 ફ્રેમ માટે ફરી પાછું 18 નંબરની ફ્રેમ જે આપેલી છે તેનું ડુપ્લિકેટ કરીશું. ત્યારબાદ 2 સેકન્ડ માટે આપણે જે પ્રથમ સેકન્ડ ને 6 સેકન્ડ 6 એફ માટે ડુપ્લિકેટ કરેલું છે તે અથવા 0 નંબરની ફ્રેમ છે તેને પણ તમે ડુપ્લિકેટ કરી શકો છો. ફરી પાછું સ્થાન તમને ત્યાં જોવા મળશે. એનો મતલબ અત્યારે આપણે 2 સેકન્ડનું એનિમેશન ક્રિએટ કરેલું છે. આપણે પ્લે કરીને જોશું તો ખ્યાલ આવશે કે બાકીની 3 સેકન્ડ, કારણ કે અત્યારે આપણી પાસે 5 સેકન્ડનું કુલ એનિમેશન છે પરંતુ અહીંયા આપણે માત્ર 2 સેકન્ડનું જ એનિમેશન ક્રિએટ કરેલું છે. 2 સેકન્ડ સુધી આપણું સર્કલ લેયર ફરે છે પણ પાછળની 3 સેકન્ડ તે ફરતું નથી. આપણે કેરેટ ઉપર ક્લિક કરી ફાઇલ મેનુમાં જઈ અને પ્રિવ્યુ ઉપર ક્લિક કરીને એક વખત તેનું પ્રિવ્યુ જોશું. પ્રિવ્યુ ઉપર ક્લિક કરી અને પ્લે બટન ઉપર ક્લિક કરશું તો ખ્યાલ આવશે આપણને કે એનિમેશન 3 સેકન્ડ ઊભું રહે છે, માત્ર 2 સેકન્ડ સુધી તે ફરે છે, પાછળની 3 સેકન્ડ તે ફરતું નથી, કારણ કે આપણે માત્ર 2 સેકન્ડ સુધીનું જ એનિમેશન ક્રિએટ કરેલું છે. હવે જો આપણે આપણા એનિમેશનને 5 સેકન્ડ સુધી કન્ટિન્યુ પ્લે કરવા માંગતા હોઈએ તો આપણે આપણા એનિમેશનમાં ટાઈમ લૂપનો ઉપયોગ કરવો પડશે. ટાઈમ લૂપને ઉમેરવા માટે આપણે સર્કલ લેયર જે આપેલું છે આઉટલાઈન વાળું તેના ઉપર
ક્લિક કરીશું, ક્લિક કરી રાઈટ ક્લિક કરીશું, રાઈટ ક્લિક કરી અને ન્યુ લેયર ઉપર ક્લિક કરીશું. ટાઈમ લૂપ આ જુદા જુદા લેયર્સ છે, એમાંથી આપણે અધર લેયર ઉપર ક્લિક કરીશું અને તેમાં ટાઈમ લૂપ વિકલ્પ આપેલો છે તેના ઉપર ક્લિક કરીશું. જેવું ટાઈમ લૂપ ઉપર ક્લિક કરીશું તરત જ આપણને અહીં ટાઈમ લૂપ વધારાનું લેયર ઉમેરાઈ ગયેલું જોવા મળશે. હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, ટાઈમ લૂપ ઉપર ક્લિક કરવાનું છે. ટાઈમ લૂપ ઉપર ક્લિક કરી ફરી પાછા પરમ પેનલમાં આવશું અને પ્રથમ પ્રોપર્ટીઝ તેની પરમ્સ તેના ઉપર ક્લિક કરીશું. હવે તેમાં જે ડ્યુરેશનનું ખાનું છે, આ ડ્યુરેશનના ખાના ઉપર ક્લિક કરી અહીં જે એક સેકન્ડ લખેલું છે તેને આપણે ચેન્જ કરી 2 સેકન્ડ લખીશું અને એન્ટર કી પ્રેસ કરીશું. હવે 2 સેકન્ડ પર 2 સેકન્ડ લખ્યા બાદ જો આપણે પ્રિવ્યુ કરીને જોશું, ફાઇલ મેનુમાં પ્રિવ્યુ અને ફરી પાછું પ્રિવ્યુ વિકલ્પ, પ્રિવ્યુ ઉપર ક્લિક કરશો તો હવે આપણું જે એનિમેશન છે તે ઊભું રહેવાની જગ્યાએ પૂરેપૂરું 5 સેકન્ડ સુધી તે ફરે છે. કહેવાનો મતલબ આપણે માત્ર 2 સેકન્ડ સુધીનું એનિમેશન ક્રિએટ કર્યું છે અને ત્યાં આપણે ટાઈમ લૂપના ખાનામાં 2ની જગ્યાએ 10 કરશું તો આપણે ત્યાં 10 સેકન્ડ સુધીનું પણ એનિમેશન ફરતું જોઈ શકીએ છીએ. એન્ટર કી પ્રેસ કરો અને ફરી પાછું ફાઇલ મેનુમાં જાઓ અને પ્રિવ્યુ ઉપર ક્લિક કરો, પ્રિવ્યુ આપો અને પ્રિવ્યુ આપો તો હવે તમને તમારું એનિમેશન 10 સેકન્ડ સુધી ફરતું હોય તે રીતનું જોવા મળશે. કેટલીક વખત આંતરિક સિન્ફિંગની કેટલીક ખામીઓને કારણે ક્યારેક પ્રોસેસ અટકવાનો કે સિન્ફિંગ પ્રોગ્રામ પોતે બંધ થવાનો કે પછી એનિમેશનમાં કોઈ ખામી સર્જાવાનો પણ પ્રશ્ન રહેશે. તો એનિમેશનને ફરી પાછું ક્રિએટ કરી અને તમે એનિમેશનને બનાવી શકો છો. હવે આપણા એનિમેશનને બનાવી દીધા બાદ આપણે તેની રેન્ડરની પ્રોસેસ કરીશું. ફાઇલ મેનુમાં રેન્ડર ઉપર ક્લિક કરીશું. રેન્ડરમાં ખાસ ધ્યાન રાખો, ઓટોની જગ્યાએ GIF વિકલ્પને પસંદ કરો. ત્યારબાદ અહીં એનિમેશનનું નામ આપવું. અહીં હું નામ આપું છું એનિમેશન 2 અને કઈ જગ્યાએ સેવ કરવાનું છે તે વિકલ્પને ખાસ પસંદ કરવો. ઈ ડ્રાઈવ અત્યારે મારી પસંદગી છે, સેવ વિકલ્પ પર હું ક્લિક કરીશ. ઈ ડ્રાઈવમાં એનિમેશન 2 અને રેન્ડર વિકલ્પ પર ક્લિક કરીશ. અહીં જે રેન્ડરિંગની પ્રોસેસ લખેલી દેખાય છે તે પ્રોસેસને થવા દેવાની છે. આ પ્રોસેસ થતી હોય ત્યાં સુધી, બને ત્યાં સુધી કોમ્પ્યુટરમાં અન્ય કોઈ પ્રક્રિયા પણ કરવી નહીં. જ્યાં સુધી રેન્ડર સક્સેસફુલનો મેસેજ આપણને જોવા ન મળે ત્યાં સુધી કોઈ પ્રક્રિયા કરવાની નથી. અન્યથા ક્યારેક સિન્ફિંગ પ્રોગ્રામ બંધ થવાની પણ સંભાવના છે અને જો કદાચ આપણે સેવ ન કર્યું હોય તો આપણું એનિમેશન જતું પણ રહેશે, ફરી પાછું કદાચ ન પણ આવે. આવા સંજોગોમાં આપણા સમયની ઘણી બધી બરબાદી થશે અને એનિમેશન ફરી પાછું ક્રિએટ કરવું પડશે. તો જ્યાં સુધી આ પ્રોસેસ ચાલુ છે વિદ્યાર્થી મિત્રો, ત્યાં સુધી કોઈ પ્રક્રિયા કોમ્પ્યુટરમાં ન કરવી એ હિતાવહ છે. રેન્ડરની પ્રોસેસ પૂર્ણ થયા બાદ આપણે આપણા જે જગ્યાએ ફાઇલને સેવ કરી છે તે જગ્યાએ જઈ અને બ્રાઉઝરમાં તેને ઓપન કરીશું. ફાઇલ રેન્ડર્ડ સક્સેસફુલીનો મેસેજ આવી ગયા બાદ માય કોમ્પ્યુટરને આપણે ઓપન કરીશું. ઈ ડ્રાઈવમાં એનિમેશન 2, આ જે એનિમેશન 2 જોવા મળે છે તે એનિમેશન 2 ને આપણે ઓપન વિથ આપણા બ્રાઉઝરમાં ક્લિક કરીશું. જે બ્રાઉઝર તમારા કોમ્પ્યુટરમાં હોય તે બ્રાઉઝર દ્વારા તમે તમારા એનિમેશનને જોઈ શકો છો. મારા કોમ્પ્યુટરમાં અત્યારે ડિફોલ્ટ બ્રાઉઝર ઇન્ટરનેટ એક્સપ્લોરર છે, તો હું આપણા એનિમેશનને ઇન્ટરનેટ એક્સપ્લોરરમાં ઓપન કરીને જોઈશ. તો એનિમેશન આપણું જે છે 5 સેકન્ડ સુધીનું તમને ત્યાં પ્લે થતું હોય તેવું જોવા મળશે. આ રીતે 5 સેકન્ડ સુધી એનિમેશન પ્લે થતું જોવા મળશે. પ્રોસેસને કારણે આવું થાય છે, નહીતર 5 સેકન્ડ સુધી કન્ટિન્યુ એનિમેશન આપણું ક્રિએટ રહેશે. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે કોઈ પણ પ્રકારનું એનિમેશન ટાઈમ લૂપનો ઉપયોગ કરી અને પુનરાવર્તન પ્રોસેસ કરીને બનાવી શકો છો. આવી જ રીતે વિદ્યાર્થી મિત્રો માછલી ડાબી બાજુથી જમણી બાજુ જતી હોય તે રીતનું પણ તમે બનાવી શકો છો.
અથવા બીજું કોઈ પણ એનિમેશન, વૃક્ષ આવી રીતે ધીરે 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 બહાર જતું હોય તે રીતે આકાશમાં ઉડતું પક્ષી પણ તમે ક્રિએટ કરી શકો છો. તમારું જો એનિમેશન સારું હોય તો જુદા જુદા ડ્રોઈંગ ટૂલ્સનો ઉપયોગ કરી તમે બીજા ઘણા બધા ઓબ્જેક્ટને ક્રિએટ કરી આ રીતના એનિમેશન ક્રિએટ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું ત્રીજું ચેપ્ટર પૂર્ણ થાય છે. એનિમેશન તમે બીજા ઘણા બધા બનાવી અને પ્રેક્ટિસ કરી શકો છો. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર.